નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા આજના વિડીયોમાં ધોરણ દસના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ દસમાં પાઠ 18 એમાં આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેમાં આપણો સૌથી પહેલો જે પોઈન્ટ છે એ ભાવ વધારો છે. હવે આપણે ભાવ વધારાના કારણોની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ભાવ વધારાના જે 8 કારણો છે એ માટે મેં તમને એક સૂત્ર આપેલું, નામને કાકા કહેશે. બરાબર છે? હવે એ મુજબ ભાવ વધારાના 8 કારણો કયા કયા છે? નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, કુદરતી પરિબળો, સરકાર દ્વારા ભાવ વધારો અને છેલ્લું દાણચોરી, સંગ્રહ કોરી અને કાળવટા. આ એ ભાવ વધારાના કારણો છે. અને ફરીથી મિત્રો, આ જે પ્રશ્ન જે છે એ આપણા માટે ખૂબ જ આઈપી છે. તો એમાં આપણે આગળના વિડીયોમાં નાણાંના પુરવઠામાં વધારો એની ચર્ચા કરી. હવે આજે આપણે જે વાત કરીએ છીએ તે વસ્તી વધારો. હવે જો આપણા દેશમાં દર વર્ષે 1.9% દરે વસ્તી વધે છે, વસ્તીમાં વધારો થાય છે. કેટલા ટકાના દરે? 1.9% દર વર્ષે. દર વર્ષે ભારતમાં 1.9% દરે વસ્તીમાં વધારો થાય છે. એટલે એનો અર્થ એ થયો મિત્રો કે આપણા દેશની અંદર દર વર્ષે 2 કરોડ વસ્તી, એટલે 2% દીધો ને, 2% સુધી થાય. આજે આપણા દેશની વસ્તી 135 કરોડની છે, એના 2% તમે ગણો તો એમ કહી શકાય કે આપણા દેશમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયા ખંડ ઉમેરાય છે એમ કહીએ તો ચાલો. તો કેટલી ઝડપથી આપણા દેશમાં વસ્તી વધારો થાય છે તમે જુઓ. 2011માં જે વસ્તી ગણતરી થઈ તે મુજબ આપણા દેશની વસ્તી 121 કરોડ હતી. કેટલી હતી મિત્રો? 121 કરોડ હતી. ક્યારે? 2011. બરાબર. હવે 2021 આવશે મિત્રો, એટલે તમે સમજી શકશો કે એમાં 10-20 બીજા 20 કરોડ ઉમેરાશે. બરાબર છે, એવું કહી શકાય. તો આમ આપણા દેશમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધે છે. હવે મિત્રો, બહુ મહત્વની વાત એ છે કે વસ્તી વધતા લોકોની જરૂરિયાતો વધે છે, માંગ વધે છે. અને સીધી વાત છે મિત્રો કે આજે આપણા દેશમાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટેના જે સાધનો છે એનો પુરવઠો ખૂબ જ ઓછો છે. હવે જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ લોકોની માંગ, લોકોની જરૂરિયાત વધતી જાય, લોકોની માંગ વધતી જાય. હવે એની તુલનામાં પુરવઠાનો અભાવ છે. અથવા તો અછત છે. અને જે અગાઉના વિડીયોમાં મેં તમને જે સમજાવ્યું કે માંગ વધે તો ભાવ વધે, માંગ વધે તો ભાવ વધે, એ મુજબ માંગ વધે છે અને માંગ વધતા પુરવઠાનું પ્રમાણ ઘટે છે અને એના કારણે ભાવમાં વધારો થાય છે. એ તો સીધી વાત છે. બરાબર છે. એક સાદું ઉદાહરણ આપું તમને કે આપણા ત્યાં આપણા ઘરમાં લગ્ન પ્રસંગ છે. હવે આપણે 500 માણસ માટે રસોઈ બનાવી છે, 500 માણસ માટે રસોઈ બનાવી છે. હવે માણસ વધી ગયો 700થી, તો શું 500 માણસની જે રસોઈ છે એ 700 માણસ સુધી પહોંચી શકશે? ખરી ના પહોંચી શકે. સીધી વાત છે, કદાચ એની અંદર 50 માણસ પડી જાય, આવું આપણે સમજી શકીએ. પણ 200 માણસ વધે તો સ્વાભાવિક છે કે જે 200 માણસ વધ્યા તો એમની જે ખોરાકની જરૂરિયાત પણ વધી ને. હવે એની તુલનામાં જે આપણી પાસે આપણે રસોઈ કેટલા માણસની બનાવી દીધી? 500 માણસ. બરાબર. તો ત્યાં શું થશે?
રસોઈ છે ને ખૂટે, આપણે શું કહીએ રસોઈ ખૂટી, એ ખૂટી નથી પણ વસ્તી વધી છે, વસ્તી વધી એટલે શું થયું રસોઈ ખૂટી ગઈ. તો એવી જ રીતે અહીંયા પણ આપણે જોઈએ તો આપણા દેશમાં જે ઝડપથી વસ્તી વધે છે બરાબર, તો એટલી ઝડપથી વસ્તીની જરૂરિયાતો વધે છે, લોકોની જરૂરિયાતો વધે છે, લોકોની માંગ વધે છે, અને એટલી ઝડપથી પુરવઠાના પ્રમાણમાં એના જથ્થામાં વધારો થઈ શકતો નથી મિત્રો, અને એના કારણે પણ ભાવ વધારો જોવા મળે છે. બરાબર છે. ચલો હવે આપણે વાત કરીએ વિકાસનો વધારો. તો મિત્રો નિકાસ કોને કહેવામાં આવે, પહેલા શબ્દને સમજીએ આપણે. નિકાસ એટલે શું? તો જ્યારે આપણા દેશમાં જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુ અન્ય દેશોમાં, અન્ય એટલે બીજા, એનું વેચાણ કરવામાં આવે એને નિકાસ કહેવાય. બે શબ્દો છે આયાત અને નિકાસ. વેપાર જે છે, આપણે જે વેપાર કહીએ છીએ ને, તો વેપારની અંદર મુખ્ય બે બાબતો હોય, આયાત હોય નિકાસ. આયાત એટલે ખરીદી કરવી, નિકાસ એટલે વેચાણ કરવું. બરાબર. તો કોઈ પણ દેશ માટે નિકાસ એ મહત્વપૂર્ણ ગણવામાં આવે. તો સરકાર જે છે કે જે નિકાસ વેપાર આપણે કહીએ છીએ, એ નિકાસ વેપાર માટેની પ્રોત્સાહક નીતિ અપનાવે છે. એટલે આપણા દેશમાંથી વધુ ને વધુ પ્રમાણમાં અનેક વસ્તુઓની નિકાસ થાય. હવે નિકાસ થશે તો સ્વાભાવિક છે કે આપણે વેચાણ કરીશું તો આપણા દેશને આવક મળશે. બરાબર છે. અને અર્થતંત્ર માટે જરૂરી છે. એટલે નિકાસ વેપાર થવો એ ખૂબ જ જરૂરી છે, કેમ કે આયાત કરતાં નિકાસ વધવી જોઈએ. બરાબર. આવક કરતાં જ આવક વધવી ના જોઈએ, પણ જાવક જે છે એના કરતાં આવક વધવી જોઈએ. તો નિકાસ વેપાર નિકાસ વેપાર થાય તો શું થશે, આપણા ત્યાં જે સ્થાનિક કે આંતરિક માંગ છે બરાબર, એ માંગને લગતો પુરવઠો ઘટી જાય છે. વધુ ને વધુ પ્રમાણમાં નિકાસ કરવામાં આવે તો પહેલી વસ્તુ એ છે કે સૌથી પહેલા તો આપણા દેશના લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે એટલો સ્ટોક આપણી પાસે હોવો જોઈએ. એમ છતાંય જે વધારે, તમને યાદ હશે મિત્રો, આપણે દસમા પાઠની અંદર, આપણો જ્યારે દસમો પાઠ ભણ્યો આપણે ભણ્યા છીએ બરાબર, ત્યારે પણ આપણે એની ચર્ચા કરી છે. બફર સ્ટોક આવો શબ્દ આવતો હતો. હવે બફર સ્ટોક કોને કહેવામાં આવે કે આપણા દેશમાં એટલું ઉત્પાદન બરાબર, અને એ ઉત્પાદન જે છે એ ઉત્પાદનનો એવો જથ્થો કે જે આપણા દેશના લોકોની માંગ પૂરી કરતા જે વધે, વધારાનો જે સ્ટોક છે એને બફર સ્ટોક કહેવામાં આવે. હા, અને એટલે જે બફર સ્ટોકમાં જે આવતો હોય સામાન મિત્રો એ આપણે એને નિકાસ કરીએ તો ચાલે, પણ લોકોની જે માંગ છે, આપણા સ્થાનિક કે આંતરિક લોકોની જે માંગ છે એ માંગને પૂરી કર્યા વિના જ્યારે આપણે નિકાસ વેપાર કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણા લોકો માટે પણ પુરવઠો રહેતો નથી, પુરવઠાનું પ્રમાણ ઘટી જાય છે. બરાબર છે. અને જ્યારે પુરવઠાનું પ્રમાણ ઘટે બરાબર છે, જવાબ બને, કેમ કે માંગ કરતા જ્યારે પુરવઠો ઘટી જાય છે ત્યારે હંમેશા ભાવમાં વધારો થાય છે. તો આ ત્રીજું કારણ છે બરાબર, કે નિકાસમાં થતો વધારો. નિકાસ વેપાર જરૂરી છે, ફરતે ધ્યાન આપો મિત્રો, નિકાસ વેપાર જરૂરી છે દેશની, દેશનો, દેશના આર્થિક વિકાસ માટે, પરંતુ લોકોની માંગને ધ્યાનમાં રાખીને નિકાસ વેપાર થવો જોઈએ. લોકોની જરૂરિયાત પૂરી ન થાય અને જો નિકાસ વેપાર કરીએ છીએ તો શું થાય છે કે લોકોની માંગ જે છે એના કરતાં પુરવઠો ઘટી જાય છે, પુરવઠો ઘટી જાય છે એટલે ભાવ વધારવા આપણને જોવા મળે છે. હવે એના પછી જે ચોથું કારણ છે
કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્ત. હવે તમે જુઓ, આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈએ. આપણને બધાને ખબર છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈએ. હવે જો આ કાચા માલની કિંમતમાં જો વધારો થાય, એની જો કિંમત વધે, તો સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ વધે. શેમાં વધારો થાય મિત્રો? ઉત્પાદન ખર્ચમાં વધારો, એ વસ્તુનું જે ઉત્પાદન કરવાનો જે ખર્ચ છે એમાં વધારો થાય. અને જો ઉત્પાદન ખર્ચ વધે તો એ વસ્તુની ઉત્પાદન કિંમત જે છે એ ઉત્પાદન કિંમત પણ વધે. પણ આ ઉત્પાદન કિંમત વધે એટલે એ વસ્તુમાં ભાવ વધારો જોવા મળે. પેલા આટલી યાત્રા બરાબર છે. તો ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈએ. કાચા માલની કિંમતમાં વધારો થાય તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. ઉત્પાદન ખર્ચ વધે તો ઉત્પાદન જે તે વસ્તુનું જે ઉત્પાદનની કિંમત છે, મૂળ કિંમત છે, એમાં વધારો થાય. અને એ વધે એટલે એ વસ્તુના ભાવમાં વધારો થાય છે. બરાબર. હવે સમજો, આપણે સમજવાનું છે કે આ એક અહીંયા જે આપણે સમજીએ છીએ એ શું કહ્યું છે? ભાવ વધારે 20% છે. એક 20% છે. કેવી રીતે 20% છે? કે આજે કોઈ પણ વ્યક્તિ છે જે કાચા માલનું ઉત્પાદન કરે છે, કોઈ પણ વ્યક્તિ કાચા માલનું ઉત્પાદન કરે છે, તો એના કાચા માલની કિંમતમાં વધારો શા માટે કરે છે? તો સીધી વાત છે, આજના ભાવ વધારાને પહોંચી વળવા માટે એ પણ એવું છે કે મને પણ વધુ આવક મળે. અને જો મને વધુ આવક મળે તો આજે જે તે વસ્તુના ભાવમાં આટલો ઘણો વધારો છે, બરાબર છે, તો હું પણ સારું એવું જીવન જીવી શકું અને માટે મને સારી આવક મળી શકે. એટલે શું થશે? કાચા માલની કિંમતમાં વધારો થશે. હવે કાચા માલની કિંમતમાં એને વધારો કર્યો તો સરવાળે આપણે જોવા જઈએ તેના પૂરતી રાઉન્ડ દોરીને તમે સમજાવ્યું, બરાબર છે, કે કાચો માલ છે તો એની કિંમતમાં વધારો થયો તો અહીંયા શું થશે? ઉત્પાદન ખર્ચ વધશે, છેવટે એની કિંમતમાં વધારો થશે, એની કિંમતમાં વધારો થશે. હવે એના કારણે શું થશે મિત્રો? ભાવ વધારો થશે. આ ભાવ વધારાને પહોંચી વળવા માટે ફરીથી એ વ્યક્તિ કાચા માલની કિંમતમાં વધારો થશે. અને આ ચક્ર ચાલ્યા કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. એના કારણે આપણે જોઈએ છીએ કે ભાવમાં વધારો થતો જ જાય છે, થતો જ જાય છે, થતો જ જાય છે, બરાબર છે. તો આ જે કાચા માલની કિંમત, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિની જે વાત કરીએ છીએ એમાં વસ્તુ આ જ છે, બરાબર. કે કોઈ પણ દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ, ખરું કે કોઈ ખેડૂત છે એ કપાસનું ઉત્પાદન કરે છે. હવે આજે આપણે જાણીએ છીએ કે ખેડૂતને જીવન જીવવા માટે બીજી અનેક વસ્તુઓની જરૂર છે, બરાબર છે ને? તમામ ચીજ વસ્તુઓની એને જરૂર છે. ખેડૂત પણ સારું જીવન જીવવા માટે અપેક્ષા રાખી શકે છે અને એને પણ જીવવું જોઈએ, એને અનુજીવન ધોરણ પણ ઊંચું આવવું જોઈએ. પણ એ ક્યારે આવી શકે? કે જ્યારે એને સારી આવક મળે. ત્યારે એને સારી આવક મળશે ત્યારે એ પોતાની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એની પાછળ ખર્ચ કરી શકે. પણ આવક હોવી જરૂરી છે. તો એ વધારે આવક મેળવવા માટે એ કપાસના ભાવમાં, કપાસ જે કહ્યું, કપાસના ભાવમાં, કપાસ છે એ કાપડ માટેનો કાચો માલ મળે તો એ શું કરશે? કપાસ એ કાચો માલ છે એટલે એ કાચા માલની કિંમતમાં, એટલે કપાસની કિંમતમાં વધારો થશે. હવે જે વ્યાપારી એ કપાસ ખરીદશે તો અત્યાર સુધી જે ભાવે ખરીદ્યો તો એના કરતાં એને વધારે ભાવ ચૂકવવા પડશે, બરાબર છે. એટલે એનો જે ઉત્પાદનનો ખર્ચ છે વધી જશે. હવે ઉત્પાદન ખર્ચ વધી જાય એટલે સ્વાભાવિક છે એની કિંમતમાં વધારો થાય. એટલે શું કે બજારમાં જે કાપડ આવશે એ કાપડ ભાવ વધારા સાથે આવશે, બરાબર છે. એટલે જેથી કરીને પાછો ખેડૂત જે છે એ શું કરશે? એટલે આ એક વસ્તુના નહીં, તમામ વસ્તુના ભાવમાં વધારો થશે. એક વસ્તુની વાત આપણે નહીં કરતા, આ તો ખાલી ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે તમામ, કેમ કે એક વ્યક્તિ પોતાના કાચા માલની કિંમતમાં વધારો કરશે એટલે બીજા નહીં કરે, બધા કરશે, કેમ કે બધાને એની જરૂર છે.
એટલે સરવાળે પછી પાછા ભાવધારકને પહોંચી વળવા માટે એ પાછા પોતાના કાચા માલની કિંમતમાં વધારો કરશે, અને આ ચક્ર જે છે એ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એટલે ભાવ વધારવા અંત આવે એવી કોઈ જોગવાઈ આપણે દેખાતી નથી. પોતાની આવક છુપાવવા માટે કે કરવેરો ન ભરવા માટે બરાબર વધારે પડતો કરવેરો ન ભરવા માટેના પ્રયત્નો કરે છે. એવી રીતે જે નાણું એકઠું થાય છે બરાબર એને આપણે કાળું નાણું કહીએ. કાળું નાણું એટલે શું? હિસાબી ચોપડે નહીં નોંધાય એટલે કે કરવેરો ચૂકવ્યા વિનાનો બરાબર હિસાબી ચોપડે નહીં નોંધાય બિન હિસાબી નાણું, બિન હિસાબી નાણું જેને શું કહેવામાં આવે છે? કાળું નાણું. બીજા શબ્દોમાં આપણે કહીએ તો બ્લેક મની જેને કહેવામાં આવે છે તે બ્લેક મની. તો ઘણા બધા લોકો એવા છે જે પોતાની આવક છુપાવવાનો પ્રયત્ન કરે છે અને એનો ઉકેલ કોઈ છે કે કરવેરો નહીં બરાબર છે. હવે કરવેરો ના આવે આપણે જાણીએ છીએ કે બેંક સજાગ નાગરિક તરીકે આપણે કરવેરો ભરવો જરૂરી છે. પણ કેટલાક લોકો કેવા છે કે જે લીગલી હવે હિસાબી ચોપડો જે છે તો એમનો જે રેગ્યુલર નો જે હિસાબ હોય છે એમાં આ વસ્તુ બતાવતા તમે ઘણી જગ્યાએ જોયું હશે. મિત્રો દાખલા તરીકે આપણે વાસણ ખરીદવા જઈએ છીએ તો એમાં પણ ઘણી બધી વસ્તુ તમને પણ અનુભવ એવો થયો હશે. મિત્રો તમે મમ્મી પપ્પા સાથે ક્યાંક વસ્તુની ખરીદી કરવા ગયા હશો કે તમારે બિલ લેવું હોય તો આટલા રૂપિયા થાય, બિલ ના લેવું હોય તો આટલા ઓછા રૂપિયા થાય, આવું તમે ક્યાંક જોયું હશે. હવે આપણે જો પાકું બિલ માંગીએ છીએ તો એ રકમ હિસાબી ચોપડે ન થાય. ઘણા બધા વેપારીઓ જે છે ને એ લાલ ચોપડો રાખે છે, કદાચ તમે જોયો હશે, જેને ખાતા વહીએ લોકો કહેતા હોય છે. તો એમાં એમની દરરોજની આવક અને જાવકનો હિસાબ રખાય બરાબર છે. તો અને આજે તો બરાબર જે કોમ્પ્યુટરાઇઝ સમય છે એટલે તમે જેવું બિલ માગો તો કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી અને તમને બિલ આપી દે છે. તો એ હિસાબી કહેવાય, હિસાબી આવક કહેવામાં આવે. અને અહીંયા આપણે વાત કરીએ બિન હિસાબી આવક. બિન હિસાબી આવક એટલે એવી છે કે એવી રીતે વેપાર કરવામાં આવે કે જે અમુક ટકા જે વેપાર છે એ સરકારને બતાવવામાં આવતો નથી. એટલે જેટલા રૂપે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ 5 લાખનો વેપાર કર્યો છે એમાં એ સરકારને 3 લાખ લીગલી બતાવે છે, 2 લાખનો વેપાર છે એ ક્યાંય બતાવતો જ નથી. તો એને જ્યારે ટેક્સ ભરવાનો થશે તો એ 3 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. પણ બાકીના જે 2 લાખ રૂપિયાનો ટેક્સ જે છે મિત્રો એ સરકારને ભરતો નથી એટલે એને તો ડબલ ફાયદો થાય ના થાય. આપણી પાસેથી અમુક ટકા તો લેશે ને પેલું શું કહેવાય GST કરીને આ છે તે છે કંઈક ને કંઈક અને એ રૂપિયા પાછા સરકારમાં ભરતો નથી એટલે એ આપણે શું કહેવાય 2 નંબરી આવક જે કહીએ છીએ મિત્રો આ છે. તો આવા લોકો કે જે લોકો કાળું નાણું ધરાવતા હોય છે એવા લોકો પકડાઈ
નાણાનો ખર્ચ કર્યો છે. કેક આપણે જાણીએ છીએ મિત્રો, તમે જો આવક વિભાગના દરોડા પડે છે, રેડ જેને આપણે કહીએ છીએ, ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડે, બરોબર છે, અને એમાં કરોડો રૂપિયા પકડે, તો જે કરોડો રૂપિયા પકડાય છે મિત્રો એ તો સરકાર લઈ લે છે, પણ સાથે સાથે એ ગુનેગાર પણ ગણાય છે, કેમ કે એને એટલા રૂપિયાની ચોરી કરી છે એવું સાબિત થાય છે. તો જે લોકો આવી રીતે કાળું નાણું મેળવતા હોય છે, જેમની પાસે આવું કાળું નાણાંનો સંગ્રહ હોય છે, એ લોકો પકડાઈ જવાનો ભય, સતત પકડાઈ જવાનો ભય હોય છે. એટલે પકડાઈ જવાના ભયથી લોકો આને દર આ નાણાંનો ખર્ચ કરે છે, બિનજરૂરી વસ્તુઓ પાછળ પણ ખર્ચ કરે છે. બિનજરૂરી જે ચીજ વસ્તુઓ છે એની પાછળ પણ શું કરે છે, ખર્ચ, જેના કારણે જે તે વસ્તુના ભાવમાં વધારો થાય, વસ્તુઓ કે સેવાઓ ના ભાવમાં ભાવ વધારો આપણને જોવા મળે છે. તો કાળું નાણું છે એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે, કાળું નાણું છે એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે, બરાબર છે. ફરતી વાત કરીએ છીએ કે કેટલાક લોકો છે પોતાની આવક છુપાવવા માટે અને કરવેરો ન ભરવા માટેના પ્રયત્નો કરતા હોય છે, અને એવી રીતે જે નાણું એકઠું કરે છે એને આપણે કાળું નાણું કહીએ છીએ. કાળું નાણું એટલે કે કાળું નાણું એટલે કે હિસાબી ચોપડે નહીં નોંધાય બિન હિસાબી નાણું, બિન હિસાબી આવક, કરવેરો ચૂકવ્યા વિનાની, બરાબર છે. હવે આવા લોકો પકડાઈ જવાના ભયથી પોતાના નાણાંનો આડેધડ ખર્ચ કરે છે, બિનજરૂરી ખર્ચ કરે છે, જેથી કરીને જે તે વસ્તુની જે તે વસ્તુ ચીજ વસ્તુ કે સેવાઓના ભાવમાં વધારો થતો આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ છીએ કુદરતી પરિબળ. જો ઘણી બધી કુદરતી ઘટનાઓ જેમ કે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ધરતીકંપ છે, વાવાઝોડું છે, આવી અનેક કુદરતી આપત્તિઓ, અને આ પ્રકારની અનેક કુદરતી આપત્તિઓના કારણે ખૂબ જ નુકસાન થાય છે. આ કુદરતી આપત્તિઓના કારણે ખૂબ જ નુકસાન થાય છે, અને એના કારણે આપણો જે જરૂરિયાતોને પુરવઠો છે, જરૂરિયાત માટેનો જે પુરવઠો છે, બરાબર, એ પણ એને પણ નુકસાન થાય છે, અને નુકસાન થવાથી એનું પ્રમાણ ઘટી જાય છે, નુકસાન થવાથી એનું પ્રમાણ ઘટી જાય છે, એનો નાશ. દાખલા તરીકે જોરદાર વરસાદ પડે તો કૃષિ પાકો નિષ્ફળ જાય, અને કૃષિ પાકો નિષ્ફળ જાય તો સ્વાભાવિક છે કે આવનારા સમયગાળામાં આપણી ખોરાકની જરૂરિયાત માટે જે આપણે અનાજ કઠોળ વગેરેની જરૂર પડે એ બજારમાં આપણને મળે નહીં, અથવા એની જોરદાર અછત જોવા મળે, એટલે એના કારણે પણ ભાવ વધારો થતો આપણને જોવા મળે છે. અને કેટલાક માનવીય પરિબળો પણ છે, માનવીય પરિબળો કયા કયા છે, તો સીધી વાત છે મિત્રો કે તોફાનો છે, હડતાળો પાડવી, તાળાબંધી કરવી, બરોબર છે, આંદોલનો કરવા, તો આ બધા માનવીય પરિબળો છે, અને એ માનવીય પરિબળોના કારણે પણ ઉત્પાદન ઘટી જાય છે, અને ઉત્પાદન ઘટી જાય છે એનો જે પુરવઠો છે એ પુરવઠો ઘટી જાય છે, અને પુરવઠો ઘટવાના કારણે ભાવ વધારો જોવા મળે છે. તો આવી રીતે જે કુદરતી પરિબળો અને માનવીય પરિબળો, આ બંને પરિબળો એ ભાવ વધારા માટે જવાબદાર છે. ફરી ધ્યાન આપજો કે કયા કયા કુદરતી પરિબળો, જો અનેક કુદરતી પરિબળો છે, બરોબર છે, તમે ઘણા બધાના નામ લો,
લખી પણ શકો છો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડું, આ બધા કુદરતી પરિબળોના કારણે ખૂબ જ નુકસાન થાય છે, અને એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, આપણને નુકસાન થાય છે, જાનમાલને નુકસાન થાય છે, બરોબર છે. એટલે એના કારણે જે આપણી જરૂરિયાત માટેની જે ચીજ વસ્તુઓ છે એને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, અને એ નુકસાન થવાના કારણે આપણો જરૂરિયાત માટેનો જે પુરવઠો છે પુરવઠાનો નાશ થવાના કારણે એનો જે સ્ટોક છે એ ઓછો થઈ જાય છે, અને એના કારણે ભાવ વધારો થાય છે. અને બીજું માનવીય પરિબળો પણ છે, જેમ કે તોફાનો થવા, હડતાળો પડવી, તાળાબંધી થવી, આંદોલનો થવા, બરાબર. તો આ બધું થવાના કારણે પણ શું થશે કે જ્યાં સુધી બધું ચાલશે ત્યાં સુધી જે તે વસ્તુનું ઉત્પાદન બંધ થઈ જશે, એટલે એનું પ્રમાણ ઘટી જશે, અને બરાબર છે. ઉત્પાદન ઘટવાના કારણે પુરવઠો ઘટી જાય છે, અને પુરવઠો ઘટે તો આપણે જે અગાઉ પણ વાત કરી છે વારંવાર કે પુરવઠો ઘટે એટલે ભાવ વધારવા આપણને જોવા મળે છે. પછીનું છે સરકાર દ્વારા બાબત, તો સરકાર પણ કેટલીક ચીજ વસ્તુના ભાવમાં વધારો કરે છે. ખૂબ જ કરવેરો સરકારે નાખેલો છે ટેક્સ, એટલે વસ્તુ
અને કેટલીક ચીજ વસ્તુ એવી છે કે એની પર સરકારે પ્રતિબંધ પણ મૂક્યો છે. તો આવી જે વિદેશી વસ્તુઓ છે એટલે બીજા દેશની જે વસ્તુઓ છે એને ચોરી છુપીથી કરવેરાની ચોરી કરીને દેશમાં લાવવામાં આવે તેને દાણ ચોરી કહે છે. દાણનો અર્થ થાય જકાતો. દાણનો અર્થ થાય જકાતો. શું થશે મિત્રો? જકાત એટલે ટેક્સ. તો કેટલીક ચીજ વસ્તુઓ ઉપર સરકારે આકરા વેરા નાખેલા હોય, કેટલીક ચીજ વસ્તુના નિકાસ પર પ્રતિબંધ મૂકેલો હોય, આવી વસ્તુઓ, આવી વિદેશી વસ્તુઓ એટલે બીજા દેશની વસ્તુઓ આપણા દેશમાં ચોરી છુપીથી લાવવામાં આવે, કરવેરાની ચોરી કરીને આપણા દેશમાં લાવવામાં આવે, આ જે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિને દાણ ચોરી કહેવામાં આવે છે. બીજું છે સંગ્રહખોરી. હવે સંગ્રહખોરી એટલે શું છે? કે ક્યારેક બજારમાં અપવા કહેવાય, અપવા બરોબર છે, અથવા તો એક અનુમાન લગાવવામાં આવે. કેવું અનુમાન કે કેવી અફવા ફેલાય? કે કોઈ પણ એક ચીજ વસ્તુની ભારે તંગી ઊભી થશે. ખૂબ જ ભારે તંગી ઊભી થશે. દાખલા તરીકે સીધું ઉદાહરણ આજથી ચાર એક વર્ષ પહેલા, આજથી ચાર એક વર્ષ ફક્ત એક જ રાત્રિ માટે આપણે જે મીઠું કહીએ છીએ, મીઠું બરોબર, અને તમે પણ આ વસ્તુ જે કહું છું ને તમે પણ લાઈવ જોયેલું હશે, ટીવીમાં વારંવાર બતાવતા હતા. તો એક દિવસ માટે એવી અફવા ફેલાય કે હવે પછી આપણા દેશમાં મીઠું મળશે નહીં. સમજો, હવે પછી આપણા દેશમાં મીઠું મળશે નહીં. તો જે 5 રૂપિયાનું કિલો મીઠું છે એ એક જ રાતની અંદર 100-200 રૂપિયામાં વેચાયું હોય, એક જ રાત્રિ માટે મિત્રો ધ્યાન આવે. તો જ્યારે બજારમાં કોઈ એવી અફવા ફેલાય, એવું અનુમાન લગાવવામાં આવે ત્યારે જે વેપારીઓ છે તે સંગ્રહ કરી લેશે. અને ફક્ત વેપારીઓ ને, જે નાગરિકો છે તો એ નાગરિકો પણ પોતાની ભવિષ્યની જરૂરિયાતો માટે શું કરશે મિત્રો? સંગ્રહ પૂરી કરશે. હવે જો દરેક વ્યક્તિ સ્ટોક કરવા લાગે તો માર્કેટમાં વસ્તુ ખલાશે. જેને કૃત્રિમ અછત કહેવામાં આવે, કેવી અછત કહેવામાં આવે? કૃત્રિમ અછત. કૃત્રિમ અછત એટલે કે માનવ સર્જિત અછત. હકીકતમાં એ વસ્તુની અછત નથી, પણ એક એવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું, એક અફવા ફેલાવવામાં આવી, અને જેના કારણે દરેક વ્યક્તિ જેને જરૂર નથી, જરૂર ન હોવા છતાં પણ મોટો સ્ટોક ઘરમાં કરી રાખે, વેપારીઓ પણ સ્ટોક કરી રાખે બરાબર, અને વેપારીઓ માટે તો જરૂરી છે, કેમ કે વેપારીઓ તો વેપાર કરવાનો છે. તો વેપારીઓ પણ ઉત્પાદકોને જે વેપારીઓ છે એ પણ શું કરશે? દાખલા તરીકે આપણે વારંવાર છાપામાં વાંચીએ છીએ, ટીવીમાં સમાચારમાં સાંભળીએ છીએ, અને આપણે દસમા પાઠમાં પણ ભણ્યા હતા કે આપણું ગુજરાત છે મગફળીના ઉત્પાદનમાં બરાબર ખૂબ જ સમગ્ર દેશની અંદર મુખ્ય સ્થાન ધરાવે છે, અને આપણે સિંગલ કહીએ છીએ. તો મિત્રો, આપણે ટીવીમાં સાંભળીએ, વારંવાર સાંભળીએ, છાપાઓમાં વાંચીએ કે આ વર્ષે વરસાદના કારણે, વરસાદ અતિશય પડવાના કારણે, વરસાદ ન પડવાના કારણે મગફળીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. સમજો, મગફળીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ઓકે, એટલે આપણા મગજમાં કેવું જોઈએ કે ભાઈ બહુ મોટું નુકસાન થયું, એટલે હવે
મગફળી ના કારણે સિંગ તેલના ભાવમાં વધારો થશે. બરોબર છે? ઓકે, તો આ વેપારીનો શું થશે? ખૂબ જ મોટા પ્રમાણમાં સિંગ તેલનો સ્ટોક કરી લેશે અને બજારમાં એક એવી અછત ઊભી કરશે કે ભાઈ માર્કેટમાં તેલ જ નથી. માર્કેટમાં તેલ છે જ નહીં. બરોબર છે? એટલે એના કારણે ભાવ વધવાની શરૂઆત થશે. તો આ એ જે પરિસ્થિતિ છે એને શું કહેવાય? પછી કાળા બજાર. એને શું કહેવાય? કાળા બજાર. એવી રીતે કૃત્રિમ અછત ઊભી કરીને જે નફો મેળવવામાં આવે છે અનેક ગણો નફો. કેટલો? અનેક. વ્યાજની નફાની વાત નથી કરતા. કેમ કે વ્યાજની નફો મેળવવો એ દરેક વેપારીની વેપારીનો હક છે, એનો અધિકાર છે. પણ અનેક ગણો નફો મેળવવો કાળા બજાર કરે છે. પછી જે વધારે પૈસા આપે નહીં, 5 રૂપિયાની વસ્તુ હોય અને કોઈ 25 રૂપિયા આપે ભૂલી જાય, જે વધારે આપે તે, તો આ પરિસ્થિતિને કાળા બજાર કહેવામાં આવે છે. તો આ ભાવ વધારા માટે દાણચોરી પણ કારણ છે, સંગ્રહખોરીની પરિસ્થિતિ પણ એક મહત્વનું કારણ છે, અને સાથે સાથે જે કાળા બજાર છે એ પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. તો આવી રીતે આજે આપણે આ ભાવ વધારાના જે 8 કારણો છે એની ચર્ચા કરી હતી, વિગતે ચર્ચા કરી છે. તો મારી એક નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નને તમે સારામાં સારી રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરો, આપણને આવડવો જોઈએ. બરોબર છે? હું એવો આગ્રહ રાખીશ. નવા વિડીયોમાં નવા પોઈન્ટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.